વકીલોને આરોપી બનાવી દેવાની ત્રણ ઘટનાઓ બાદ સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી આવેદનપત્ર અપાયું હતું. સુરત વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, જનરલ સેક્રેટરી વિરાજ સુર્વે તેમજ અન્ય સિનિયર વકીલોએ પોલીસ કમિશનર સતીશ શર્માને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે છેલ્લા 1-2 મહિનામાં સુરત વકીલ મંડળના ત્રણ વકીલો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય ફરિયાદમાં પોલીસ દ્વારા વકીલની પૂછપરછ કરાઈ નથી કે તપાસ કરાઈ નથી, ઉપરાંત તેમનું નિવેદન પણ લેવાયું નથી. આવા સંજોગોમાં વકીલોનો રોલ કે સંડોવણી બાબતે પૂરતી તપાસ કર્યા વિના જ પોલીસે ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવી દીધા છે, જેનાથી સમાજમાં તથા અસીલોમાં ઘણી ખરાબ છાપ ઊભી થાય છે. આ બાબતે પોલીસ કમિશનર દ્વારા હકારાત્મક પ્રતિભાવ સાથે ઘટતો કરવાની બાંયધરી પણ અપાઈ હતી. બ્રિજેશ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આજે સીપી સાહેબને રજૂઆતમાં એવું હતું કે છેલ્લા ઘણા સમયથી વકીલો ઉપર ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદો ઘણી વખત ખોટી રીતે દાખલ કરવામાં આવતી હોય તે સંદર્ભે સીપી સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા અને સીપી સાહેબને રજૂઆત કરેલ કે ભાઈ કોઈપણ એડવોકેટ હોય તો એડવોકેટની, જો એડવોકેટ ગુનામાં સામેલ હોય તો ભલે એની સામે ફરિયાદ દાખલ કરે એમાં વાંધો નથી, પણ ન હોય અને ખાલી ખોટો જો એને સંડોવાઈ દેતા હોય તો એમાં પૂરતી તપાસ કરવી અને ન થતું હોય કે જે એમને કદાચ આરોપી તરીકે ન બનતો હોય તો એની સામે ગુનો દાખલ નહીં કરવો, એ બાબતની અમે રજૂઆત કરેલી હતી અને એ બાબતે સીપી સાહેબે અમને હકારાત્મક જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ભાઈ આવ્યા કોઈ પણ તમારા કિસ્સા ધ્યાનમાં આવે તો તરત એમને ઇન્ફોર્મ કરવાનું અમને જણાવેલું છે અને એટલું આશ્વાસન આપ્યું છે. પોલીસ દ્વારા વકીલોની કોઈ પણ જાતની પૂછપરછ કરવામાં ન આવતી હોય અને સીધા વકીલો સામે ગુનો નોંધી તેઓને આરોપી બનાવી દેવાતા વકીલોમાં રોષ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.